હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું સુરતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ, સાબુદાણાની ભેળ. આ ભેળને તમે ઉપવાસમાં પણ બનાવીને ખાઈ શકો છો અને ઉપવાસ વગર પણ જ્યારે તમને કંઈક ચટપટું ખાવાનું મન કરે ત્યારે આ ભેળ બનાવીને તમે ખાઈ શકો છો. આજે હું તમને એક એક દાણો છૂટો છૂટો રહે એ રીતે આ સાબુદાણાની ભેળ બનાવવાનું શીખવાડીશ, જે બનાવવામાં એકદમ સરળ છે. જો તમે ચટપટું ખાવાના શોખીન હોય તો તમને આ ભેળ ખૂબ જ પસંદ આવશે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 1/3 કપ એટલે કે ગ્રામમાં 60 ગ્રામ જેટલા સાબુદાણા ઉમેરી દઈશું અને 2-3 વખત આપણે પાણી બદલીને હળવા હાથે એને મસળીને ધોઈ લેવાના છે. સાબુદાણાને આપણે વધારે નથી મસળવાના, બસ આપણે એને હળવા હાથે જ ધોઈશું. 2-3 વખત સાબુદાણાને ધોયા પછી એનું બધું જ પાણી મેં નિતારી લીધું છે અને હવે આપણે એમાં 1/2 કપ સાફ પીવાનું પાણી ઉમેરીશું અને એને આપણે 2-2.5 કલાક માટે પલાળવા દઈશું. 2 કલાક પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા સરસ પલળીને ફૂલી ગયા છે અને એનો એક એક દાણો અહીંયા છૂટો છૂટો છે, બિલકુલ પણ એના દાણા ચોંટ્યા નથી. અને જો તમે આ રીતે એને દબાવીને જોશો તો સરસ રીતે એ મેશ થઈ જવો જોઈએ. તો અહીંયા સાબુદાણા સરસ રીતે મેશ થાય છે. હવે આપણે એની અંદર 1/2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. એવું કરવાથી આપણે જ્યારે સાબુદાણાને બાફીશું તો એકબીજા સાથે એ ચોંટશે નહીં અને એકદમ છૂટી છૂટી ભેળ બનશે. ગેસ ઉપર એક સોસપેનમાં મેં 1/2 કપ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી સરસ ઉકળી જાય ત્યારે આપણે સ્ટીલનો એક મોટો ગરણો એના પર મૂકીશું અને બધા જ સાબુદાણા એમાં એડ કરીને ચમચીથી એને ફેલાવી દઈશું. અહીંયા સાબુદાણાની ક્વોન્ટિટી ઓછી છે એટલે હું આ રીતે બાફું છું. જો ક્વોન્ટિટી વધારે હોય તો સ્ટીમરમાં જાળીવાળી પ્લેટ લગાવીને તમારે એને બાફવાના છે. તો હવે એને ઢાંકીને 2 મિનિટ ધીમા તાપે આપણે બફાવા દઈએ. 1 મિનિટ થઈ ગયા પછી આપણે પ્લેટ ખોલી લઈશું અને સાબુદાણાને આપણે ચમચીથી એક વખત મિક્સ કરી લઈશું જેથી એકબીજા સાથે ચોંટે નહીં અને દાણા એકદમ છૂટા છૂટા રહે. બસ આપણે સાબુદાણાને બાફવામાં જ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે ફરીથી એને ઢાંકીને આપણે 1 મિનિટ માટે બફાવા દઈએ. 1 મિનિટ પછી આપણે ફરીથી પ્લેટને ખોલી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. સાબુદાણાને આપણે ટ્રાન્સપરન્ટ બિલકુલ નથી થવા દેવાના, બસ કાચા ના રહે એટલું જ આપણે એને બાફવાનું છે. તો હવે આપણે એને સાઈડ ઉપર રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક નાના પેનની અંદર એડ કરીશું 1 ચમચી જેટલા સૂકા આખા ધાણા, 1/2 ચમચી જેટલી વરિયાળી અને 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું. ખડા મસાલામાં આપણે એમાં ઉમેરવાના છે 4 નંગ લવિંગ, 3 કાળા મરી અને 1/4 ઇંચનો એટલે કે 1/2 ટુકડો તજનો. અને આ બધા જ મસાલાને આપણે સતત હલાવતા રહીને ધીમા તાપે બસ 1/2 મિનિટ માટે જ સાંતળવાના છે, કારણ કે કઢાઈ પણ અહીંયા મેં એકદમ નાની લીધી છે તો 1/2 મિનિટમાં જ મસાલા શેકાઈ જશે. 1/2 મિનિટ પછી આપણા મસાલામાંથી સરસ સુગંધ આવવાનું શરૂ થઈ ગયું છે. તો ગેસ બંધ કરીને ગરમ ગરમ જ આપણે એને એક નાની ખાંડીની અંદર કાઢી દઈએ અને સહેજ અધકચરું રહે એ રીતે આપણે એને પીસી લઈશું. જો મસાલા ગરમ હશે તો એકદમ સરળતાથી એનો પાવડર થઈ જશે. તો અહીંયા મેં બધા જ મસાલાને એકદમ અધકચરો એવો પાવડર કરી લીધો છે. હવે ફાઇનલી આપણે ભેળ બનાવવા માટે એક બાઉલની અંદર જે સાબુદાણા બાફ્યા હતા એ એડ કરી દઈશું. હવે આપણે એની અંદર ઉમેરીશું 1 નાની સાઇઝનો બાફેલો બટાકો, જેને મેં મીઠું નાખીને બાફી લીધો હતો. થોડાક આપણે દાડમના દાણા ઉમેરીશું. થોડાક મેં અહીંયા 2-3 દાણા ગાર્નિશ માટે રહેવા દીધા છે. 1 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. જો તમારે ઉપવાસ માટે આ ભેળ બનાવી હોય તો સિંધવ મીઠું ઉમેરવું. 1 ટેબલસ્પૂન જેટલી મોળી સિંગ ઉમેરી છે મીઠા વગરની. 1 ટેબલસ્પૂન જેટલી ગ્રીન ચટણી ઉમેરી છે. ચટણી અહીંયા વધારે તીખી છે તો બસ મેં 1 ટેબલસ્પૂન જ ઉમેરી છે. 1 ટેબલસ્પૂન ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું. જો તમે આ ભેળ ઉપવાસ માટે બનાવતા હોય તો તમારે ફક્ત ખજૂરની જ ચટણી બનાવીને એડ કરવી, કાં તો પછી સ્કીપ કરી દેશો તો પણ ચાલશે, પણ પછી તમારે દળેલી ખાંડ થોડી વધારે ઉમેરવી. 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. આપણે જે મસાલો બનાવ્યો હતો એ આપણે 1-1.25 ચમચી જેટલો એડ કરીશું. બધો પણ ઉમેરી દેશો તો પણ ચાલશે. થોડોક આપણે ફરાળી ચેવડો ઉમેરીશું. બધી જ વસ્તુ આમાં તમારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાની છે. જો કંઈ પણ તમને ઓછું લાગે ચટણી કે એવું તો તમે એડ કરી શકો છો. થોડાક મેં 1-1.5 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે અને બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું. જો આ ભેળ તમારે ઉપવાસ માટે બનાવવી હોય અને આમાંથી કોઈ જ વસ્તુ તમે ના ખાતા હોય તો એ વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણા બિલકુલ પણ ચોંટ્યા નથી, એક એક દાણો એનો છૂટો છૂટો છે. તો ભેળ અહીંયા મેં બરાબર મિક્સ કરી લીધી છે, પણ મને આમાં ફરાળી ચેવડો થોડોક ઓછો લાગ્યો છે તો થોડોક ચેવડો આમાં હું બીજું ઉમેરું છું. ચેવડો તમે જેટલો વધારે ઉમેરશો ભેળનો ટેસ્ટ એટલો જ ક્રંચી આવશે. તો આ આપણી એકદમ ટેસ્ટી ચટપટી સાબુદાણાની ભેળ બનીને તૈયાર છે. અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો તમે ઉપવાસમાં એને ચોક્કસથી બનાવીને ખાજો.
તો ફ્રેન્ડ્સ, અહીંયા આ ભેળને મેં થોડાક દાડમના દાણા અને ફરાળી ચેવડાથી ગાર્નિશ કરી લીધી છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પાસે આવેલા બેલ આઇકનને પણ દબાવજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.